જય શ્રીમન્નારાયણ. રામાનુજદાસ શ્રીમાન ગટ્ટુ વેણુગોપાલ સ્વામી દ્વારા વર્ણન કરેલ શ્રીમદ ભગવદ્ ગીતાનું ગુજરાતી ભાષાંતર હું આપને કહી રહી છું. અધ્યાય 10, વિભૂતિ યોગ, શ્લોક 31. પવનઃ પવતામ અસ્મિ રામઃ શસ્ત્રભૃતાં અહં જશાણાં મકરશ્ચાસ્મિ શ્રોતસાં અસ્મિ જાહ્નવી. ઓમ. ગીતાચાર્ય શ્રી કૃષ્ણ પરમાત્મા અર્જુન સાથે આપણને બધાને વિભૂતિ યોગ શીખવી રહ્યા છે. પરમાત્મા કહે છે, અર્જુન, અવિરત ગતિનો સ્વભાવ ધરાવતા લોકોમાં હું વાયુ અર્થાત પવન દેવ છું. ભવ્ય શસ્ત્રો ધારણ કરનારાઓમાં હું શ્રી રામ છું. અર્જુન, માછલીઓમાં હું મગરમચ્છ છું. વહેતી નદીઓમાં હું ગંગા નદી છું. વાયુ અર્થાત પવન દેવ તેમની સતત ગતિ સાથે સર્વે ગ્રહો અને તારાઓને પ્રેરિત કરે છે અને તેમનું શુદ્ધિકરણ કરે છે. શ્રી કૃષ્ણ પરમાત્મા કહે છે કે તેઓ વાયુ છે અને તેમણે વાયુમાં પોતાનું ઉચ્ચ તત્વ રાખ્યું છે. રામે પોતાના મહાન પરાક્રમ અને અસ્ત્રશસ્ત્ર દ્વારા પરશુરામને પણ પરાસ્ત કર્યા અને રાવણનો પણ વધ કર્યો. તેમણે સદાય પોતાના શસ્ત્રોનો સારા કાર્યો માટે જ ઉપયોગ કર્યો હતો. શ્રી કૃષ્ણ પરમાત્મા કહે છે કે તેઓ સ્વયં જ ત્રેતા યુગમાં રામ છે. સર્વે માછલીઓનો રાજા મગરમચ્છ અન્ય માછલીઓ કરતા વધુ ઉન્નત બુદ્ધિમત્તા અને મસ્તિષ્ક ધરાવે છે. શ્રી કૃષ્ણ પરમાત્મા કહે છે કે તેઓ તે મગરમચ્છ છે અને તેમણે મગરમચ્છમાં પોતાનું ઉચ્ચ તત્વ રાખ્યું છે. દૈવી નદી ગંગા શ્રી મહાવિષ્ણુના દિવ્ય ચરણોમાંથી ઉત્પન્ન થઈ છે અને મહાજ્ઞાની શ્રી પરમ શિવના મસ્તક પરથી પ્રવાહિત થાય છે. આ ગંગા નદી ત્રણેય લોકને પવિત્ર કરે છે. શ્રી કૃષ્ણ પરમાત્મા કહી રહ્યા છે કે તેઓ દૈવી નદી ગંગા છે અને તેમણે ગંગામાં તેમના ઉચ્ચ તત્વને રાખ્યું છે. શ્રી કૃષ્ણ પરમાત્માના ઉપદેશોનું સ્મરણ કરતા જ્યારે પણ આપણે પવન અનુભવીએ, જ્યારે પણ આપણે શ્રી રામનું સ્મરણ કરીએ, જ્યારે પણ આપણે ગંગા નદીનું સ્મરણ કરીએ કે તેને જોઈએ, અને જ્યારે પણ આપણે મગરમચ્છ વિશે સાંભળીએ કે તેને જોઈએ, ત્યારે ચાલો આપણે શ્રી કૃષ્ણ પરમાત્માનું ચિંતન કરીએ. શ્રી કૃષ્ણ પરમાત્માનું શરણ લઈ આપણા જીવનને અર્થપૂર્ણ બનાવવાનો પ્રયાસ કરતા ચાલો આપણે શ્રી કૃષ્ણ પરમાત્માના શબ્દોનું આ શ્લોક સ્વરૂપે પુનરાવર્તન કરીએ. પવનઃ પવતામસ્મિ રામસ્ય સ્ત્રભૃતામહં જશાણાં મકરશ્ચાસ્મિ શ્રોતસાં અસ્મિ જાહ્નવી. શ્રીમન્નારાયણા કરિષ્યે વચનં તવ. સર્વં શ્રીકૃષ્ણાર્પણમસ્તુ. જય શ્રીમન્નારાયણ. શ્રી કૃષ્ણ પરમાત્માએ આખી ભગવદ્ ગીતાનો સાર અધ્યાય 18ના શ્લોક 65-70માં 8 ઉપદેશ દ્વારા કહ્યો છે. શ્રી કૃષ્ણ કહે છે, જે મારા આ 8 ઉપદેશ અનુસરે છે તે મને પ્રિય છે. એ સર્વે ભક્તોનું હું બધી જ રીતે રક્ષણ કરીશ. શ્રી કૃષ્ણ પરમાત્મા પાસેથી આખી ભગવદ્ ગીતા સાંભળ્યા પછી અર્જુન કહે છે, કરિષ્યે વચનમ તવ, એટલે કૃષ્ણ, હું તમારી આજ્ઞાનું પાલન કરીશ, તમે કહો છો એમ કરીશ. અને આથી જ
શ્રી કૃષ્ણએ દરેક પ્રકારના યશ અને વિજય અર્જુનને આપ્યા છે. તો ચાલો આપણે પણ પરમાત્માને 8 વાતો પાળવાનું વચન આપીએ. પરમાત્માને આપેલા વચનથી મોટી કોઈ પૂજા, તપ કે યજ્ઞ નથી. 8 પ્રતિજ્ઞાઓ જે આપણે લેવી જોઈએ તે હું હવે કહું છું. આપ સૌ પણ એનો મન અને હૃદયથી વિચાર કરો. આ રીતે શ્રી કૃષ્ણને વચન આપતી વખતે આપણે સૌ શ્રી કૃષ્ણની હસ્તી મુખમુદ્રાનો મનમાં વિચાર કરીએ અને પરમ આનંદનો અનુભવ કરીએ. જય શ્રીમન્નારાયણ. આપણા 8 વચનો આ પ્રમાણે છે. આપણું પહેલું વચન: હે શ્રીમન્નારાયણ, તમારા ઉપદેશ પ્રમાણે હું હંમેશા તમારું ધ્યાન અને ચિંતન કરીશ. આપણું બીજું વચન: હે શ્રીમન્નારાયણ, તમે કહ્યું છે તેમ હું સદાય તમારી ભક્ત રહીશ. આપણું ત્રીજું વચન: હે શ્રીમન્નારાયણ, હું મારા કર્મો તમને સંતોષ થાય તેમ અને તમારી સેવા માટે કરીશ. આપણું ચોથું વચન: હે શ્રીમન્નારાયણ, તમે અનુસરવા કહ્યું છે તેમ મને પૂર્ણ શ્રદ્ધા છે કે હું તમારી છું. હું સદાય મારા હાથ જોડી તમને નમસ્કાર કરીશ, તમારી ભક્તિ કરીશ. આપણું પાંચમું વચન: હે શ્રીમન્નારાયણ, હું તમારા શબ્દો યાદ કરું છું. મામેકમ શરણમ વ્રજ. તમે તમારી શરણમાં આવવા કહ્યું છે. શ્રીમન્નારાયણ, હું માત્ર તમારા જ શરણમાં છું. આપણું છઠ્ઠું વચન: હે શ્રીમન્નારાયણ, આપે કહ્યું છે મા શુચ. તમે અમને આશ્વાસન આપી શોક ન કરવા માટે કહ્યું છે, તો હું દુઃખી નહીં થાઉં, શોક નહીં કરું. આપણું સાતમું વચન: હે શ્રીમન્નારાયણ, અમારા કલ્યાણ અર્થે આપે શ્રીમદ ભગવદ્ ગીતા રૂપી આશીર્વાદ આપી અમારા સૌ પર કૃપા કરી છે, તો હું દરરોજ ઓછામાં ઓછો એક શ્લોક વાંચીશ અથવા સાંભળીશ એવો સંકલ્પ લઉં છું. આપણું આઠમું વચન: હે શ્રીમન્નારાયણ, હું ગીતાના દૈવી શબ્દો એ ભક્તો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશ જેવું ગીતાથી અજાણ છે. હે શ્રીમન્નારાયણ, તમે કહ્યું છે તેમ કરીશ, તમે કહ્યું છે એમ વર્તીશ અને તમારા માટે જ કર્મ કરીશ. શ્રીમન્નારાયણને આપેલું વચન કે દરરોજ તમે કહ્યું છે એમ કરીશું, એ જ એક મહાન પૂજા છે. તો ચાલો આપણે સૌ દૃઢ શ્રદ્ધા સાથે પ્રભુ પાસે એક સંકલ્પ લઈએ. શ્રીમન્નારાયણ કરીશ્યે વચનમ તવ. શ્રીમન્નારાયણ, હું તમારી આજ્ઞાનું પાલન કરીશ. સર્વમ શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. જય શ્રીમન્નારાયણ. પવનઃ પવતામ અસ્મિ રામઃ શસ્ત્રભૃતામ અહં જશાણામ મકરશ્ચાસ્મિ શ્રોતસામ અસ્મિ જાહ્નવી. ઓમ. પવનઃ પવતામસ્મિ રામશસ્ત્રભૃતામહં જશાણામ મકરશ્ચાસ્મિ શ્રોતસામ અસ્મિ જાહ્નવી. શ્રીમન્નારાયણા કરિષ્યે વચનમ તવ. સર્વં શ્રીકૃષ્ણાર્પણમસ્તુ. જય શ્રીમન્નારાયણ. જય શ્રીમન્નારાયણ. તમામ ભક્તોને ખાસ વિનંતી, આપણા જીવનની દરેક બાબતોમાં આપણે તાત્કાલિક
અને અસરકારક પરિણામો ઈચ્છીએ છીએ. આ પ્રાપ્ત કરવા માટે ચાલો દરરોજ એક મિનિટ ફાળવીએ અને નારાયણાશ્રમ વાંચીએ. નારાયણાશ્રમ મેળવવા માટે તેની વેબસાઇટ જે www.narayanashram.org છે તેના પર જાઓ અને રજિસ્ટ્રેશનમાં તમારું નામ અને ઈમેલ આપો. તમે આપેલા ઈમેલ પર તમને નારાયણાશ્રમ PDF પ્રાપ્ત થશે. PDFમાં રામાયણનો એક શ્લોક, ગીતાનો એક શ્લોક અને એક વિષ્ણુ નામ છે. આ ત્રણને નારાયણાશ્રમ કહેવામાં આવે છે. દરેક વ્યક્તિને આ શ્લોકોનું અલગ અલગ સંયોજન પ્રાપ્ત થાય છે. જ્યારે દરેક વ્યક્તિ 24,000 ભક્તો સાથે તેમના નારાયણાશ્રમને દરરોજ વાંચે છે અથવા સાંભળે છે, ત્યારે સમગ્ર રામાયણનું એક વાર પારાયણ, શ્રીમદ ભગવદ્ ગીતાનું 33 વાર પારાયણ અને વિષ્ણુ સહસ્ત્ર નામનું 24 વાર પારાયણ રોજ પૂર્ણ થાય છે. આ એક અદ્ભુત અને અસાધારણ પરિણામ છે. તેથી તમે અને તમારા પરિવારના સભ્યો તરત જ વેબસાઇટ પર જાઓ અને તમારું નારાયણાશ્રમ મેળવો. જય શ્રીમન્નારાયણ.